એક મહત્વના સમાચાર સાથે આગળ વધીએ. પશુઓના ઘાસચારા મામલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ઘાસ મોકલ્યું છે. ઓબીસી એસસી એસટી એકતા મંચે પણ સહાય કરી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ઘાસ મોકલી અને સહાય કરી છે. 52,000 કિલો જેટલું ઘાસ મોકલવામાં આવ્યું છે. અમદાવાદથી મોકલવામાં 5 ટ્રક મોકલવામાં આવી છે, જેમાં 52,000 કિલો ઘાસ મોકલવામાં આવ્યું છે. મિતેશ ગોહિલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. મિતેશ, ઘાસચારાનો આ જે મામલો છે, ગૌરક્ષકો ગૌશાળાના સંચાલકોનો આખો જે મામલો છે તેને લઈને હવે સહાયની શરૂઆત થઈ ગઈ છે. એ અલગ વાત છે કે સરકાર તરફથી કોઈ સહાય જાહેર કરવામાં નથી આવી, પરંતુ અન્ય જે સંસ્થાઓ છે તે સહાય કરી રહી છે. કોના તરફથી હાલ તો દેખાઈ રહી છે? સંજીવની, કહી શકાય કે જે ગૌશાળાની અંદર જે ગાયો, જે બનાસકાંઠામાં જે ગાયો છે, 5,000થી વધુ જે ગાયો છે તેને રોડ પર છૂટી મૂકી દેવાની જે ચીમકી આપવામાં આવી હતી, કારણ એ હતું કે તેમને ઘાસ પૂરતું નથી મળી રહ્યું જે મુદ્દાને લઈને. ત્યારે હવે અમદાવાદથી જે રીતના તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એકતા મંચ જે છે તેના દ્વારા અમદાવાદથી 5 ટ્રકો એટલે કે 52,000 જેટલું ઘાસ ટ્રકોની અંદર અમદાવાદથી મોકલવામાં આવી રહ્યું છે. અત્યારે આ ઘાસ ચારો અહીંથી ત્યાં જશે અને જે ગાયો છે, જે ગાયોને ઘાસ નથી મળી રહ્યું તેમને પૂરતું ઘાસ મળી રહે તે માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એકતા મંચથી આપણી સાથે અહીંથી કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હું ભૂપતભાઈ આપને પૂછવા માગીશ કે ખાસ અમદાવાદથી ઘાસ મોકલવું પડી રહ્યું છે, આપની સેના દ્વારા ઘાસ મોકલવામાં આવી રહ્યું છે, શું માની રહ્યા છો જ્યારે ગાયો માટે હવે ઘાસ મોકલવાની વાત આવે છે, સરકાર આગળ નથી આવી રહી ત્યારે? સરકાર પહેલાં ગાયોના નામે વોટ લઈ ગઈ, ત્યાં આગળ એમને 6 મહિના પહેલાં ખબર હતી કે બનાસકાંઠા અને પાટણની અંદર ભયંકર પૂર આવ્યું હતું, ઘાસચારો બિલકુલ હતો નહીં, તો એને આગોતરું કોઈ આયોજન ના કરેલું. છેલ્લા 3 દિવસથી આપના મીડિયાના માધ્યમથી સૌ લોકોને ખબર છે, જુએ છે કે ભાઈ ત્યાં ગાયો ભૂખે મરે છે. તો આજે રાત્રે અમે તમારા મીડિયા માધ્યમથી જ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આવું ગાયોની ત્યાં પરિસ્થિતિ છે. તો અમારા કાર્યકર્તાઓને રાત્રે ભેગા કરી જે યથાશક્તિ પ્રમાણે ફાળો ઉઘરાવી અને આજે અમે અહીંયા 52,000 કિલો ઘાસ લઈ અને જઈ રહ્યા છીએ. અમે અમારા ગુજરાતના તમામ ઠાકોર સેના ઓબીસી એકતા મંચના તમામ કાર્યકર્તાઓને મેસેજ કર્યો છે કે જે રૂપિયો 2 રૂપિયા થાય ફાળો કરો અને ઉત્તર ગુજરાતની અંદર જ્યાં ગાયોને તકલીફ હોય ત્યાં આપણે ઘાસચારો મોકલીએ અને ગાયોનો જીવ બચાવીએ. સરકારે કોઈ હજી રાજકારણ ક્યાંય કશું મોકલતી નથી, એટલે અમે રાજકારણ નહીં પણ અમારે પહેલી ફરજ આવે છે, એટલા માટે અમે અત્યારથી આ આયોજન ચાલુ કર્યું છે. તો આપણે સંજીવને જોયું તે મુજબ કે અહીંયા રાજકારણની વાત નથી, ગાયોની વાત છે અને ગાયોના ઘાસચારા માટે હવે ઠાકોર સેના ઓબીસી એકતા મંચના તમામ લોકો આગળ આવ્યા છે, જેમનાથી જે પણ કંઈ દાન બની રહ્યું છે તે સૌ કોઈ ગુજરાતમાંથી દાન ઉઘરાવી રહ્યા છે અને બનતે એટલો પ્રયત્ન કરવામાં આવશે. જે પણ પાટણ વિસ્તારમાં ભૂતકાળમાં પૂરની સ્થિતિ સર્જાઈ અને આજે જ્યારે ત્યાં ઘાસ ખૂટી પડ્યું છે ત્યારે અબોલા પ્રાણીઓ માટે અહીંથી ઘાસ મોકલવામાં આવી રહ્યું છે. બિલકુલ મિતેશ, માહિતી માટે આપનો આભાર. તો પશુઓના ઘાસચારાનો આખો મામલો જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ઘાસ મોકલ્યું છે, ઓબીસી એસટી એકતા મંચ પણ અત્યારે સહાય કરી રહ્યું છે.